નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બે રેસનો ઘોડોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે મેળવી શકશો આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો એના માટે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ કે તમે વિડીયો કેવી રીતે એટલે કે આ વિડીયોની પીડીએફ કેવી રીતે મેળવી શકશો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બે ઘોડો ઘોડોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરો એટલે કે એક પ્રશ્ન આપેલો છે નીચે ચાર વિકલ્પો છે જેમાંથી સાચા જવાબ ઉપર આપણે ટીક કરવાનો છે પહેલો સવાલ વિનુ કાકા વાત વાતમાં કહેતા તો જવાબ આવશે વિકલ્પ એ નિશાન ઊંચું રાખવું ત્યાર પછી બીજો સવાલ અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી તે ઉમદા માણસ બને ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને એક સરસ મજાની એપ્લિકેશન આપેલી છે આપણે તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે હવે આ એપ્લિકેશનનો તમે શું શું ઉપયોગ કરી શકશો તો અહીંયા તમને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ છે તે ઉપલબ્ધ છે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની જે સમજૂતી છે બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની જે પીડીએફ છે સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ છે ગાલા સ્વાધ્યાય પુથીના સોલ્યુશન છે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ ગાલા અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે તેમની પીડીએફ બધા જ પ્રશ્નપત્ર જે છે વાર્ષિક પરીક્ષા હોય કે કોઈપણ પ્રકારની પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ અને બીજા તમામ પ્રકારના જે સોલ્યુશન છે તેમની પીડીએફ તમને આ આપણી એપ્લિકેશન ઉપર મળી જશે તો તમે અને તમારા મિત્રો સાથે મળીને એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરજો અને એપ્લિકેશન ઉપરથી તમારે જે કોઈ પણ પીડીએફની આવશ્યકતા હોય તે તમે જરૂરથી મેળવી લેજો ચાલો હવે શરૂ કરીએ પ્રશ્ન નંબર બે અહીં આપણને કહ્યું છે કે એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો જવાબ આવશે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી બીજો સવાલ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો જવાબ આવશે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ ઉત્તર આપો એમાં પહેલો સવાલ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો તો જોઈએ ઉત્તર બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યના ગુઠાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું ત્યાર પછી બીજો સવાલ હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો તો જોઈએ ઉત્તર હવે અમેરિકા ક્યારે જશો એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સાત આઠ લેટીમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણ રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો જોઈએ ઉત્તર રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરવના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે પોતાના પુત્ર સૌરવની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીનાબહેન સફળપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીનાબહેને અંકિતને એના સ્વાતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે ત્યાર પછી બીજો સવાલ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળકના ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો જોઈએ ઉત્તર આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફૂટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે અને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હોફ આપ્યા સાથે રહીને પોતાના બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું ચિંચન ચિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં ખીલવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા એ રેસમાંથી બાળક પોતાના બાળકને ઉગાર્યો નીના બહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવું જોઈએ બાળક સંસ્કારી અને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન અંકિતે પુરવાર કર્યું ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો જોઈએ ઉત્તર રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રીતે રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા માતા પિતાનું વેણુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એમનું નામ આવે ફૂટા છપાય એવું કાકા ઈચ્છે છે એમાં સૌરભ ઊણો ઉતરે છે ઓછા માર્ક્સ આવે તો વેનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ ઘોડાની જેમ પ્રથમ આવ્યું અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિઓ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાત કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એમની પાસે સમય ન હતો આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે મિત્રો આપણે તમારા માટે એક ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ જે એપ્લિકેશન છે તેમાં તમને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત થશે કેવા કેવા તો કે ધોરણ ત્રણથી ના બધા જ વિષયના સમજૂતી હોય સ્વાધ્યાયના સોલ્યુશન હોય સ્વાધ્યયન પુથીના સોલ્યુશન હોય ગાલા સ્વાધ્યાય પુથીના સોલ્યુશન પ્રશ્ન બેંક કે એકમ કસોટીના ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રશ્ન બેંકના સોલ્યુશન તમામ વિષયની જે પરીક્ષાઓ હોય છે વાર્ષિક પરીક્ષા કે કોઈપણ પ્રકારની પરીક્ષાઓના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના જે સોલ્યુશન હોય છે તેમની પીડીએફ તમને આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે તો આપણી એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ તે જરૂરથી ડાઉનલોડ કરજો તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી જાણ કરજો જેથી આ જે એપ્લિકેશન છે તેની જે પીડીએફ છે તેનો તમે ઉપયોગ કરી શકો વાંચી શકો લખી શકો ભણી શકો યાદ રાખી શકો અને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રોને જરૂરથી શેર કરજો લાઇક તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું પણ ભૂલશો નહીં જેથી કરીને આપણા જે આવા વિડીયો અવારનવાર આવતા રહેશે તે તમને મળતા રહેશે